હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને આજે આપણે જોઈશું લિંગ નિશ્ચય ઉદાહરણ સહિત સમજાવો. જે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરેલી હતી કે ભાઈ લિંગ નિશ્ચય એટલે શું, બરોબર, અથવા એક્સો પ્રકારનું જે લિંગ નિશ્ચય જોયેલું હતું, તો એની અંદર હવે આપણે અહીંયા વાત કરીશું ભાઈ લિંગ નિશ્ચય ઉદાહરણ સહિત સમજાવો. હવે મિત્રો, લિંગ નિશ્ચયન એટલે શું? એ જાતિ નક્કી કરવી, ભાઈ નર છે માદા છે, એની અંદર જે રંગસૂત્રોની સંખ્યા છે, રંગસૂત્રના પ્રકાર છે, સમયુગ્મી છે, વિષમયુગ્મી છે, અયુગ્મી છે. તો આપણે જે ત્રણ પ્રકારના જે ઉદાહરણ છે, બરોબર, એ આપણે અહીંયા જોવાના છે. ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે નીટની અંદર પણ આ જે ક્વેશ્ચન છે, 100 પ્રકારનું રંગસૂત્ર નર અને માદા તેની અંદર કેવા પ્રકારનું હોય એ આપણને પૂછાતું હોય, એટલે ખાસ કરીને આ વસ્તુ પણ એક નોટ ડાઉન કરજો. હવે ત્યાર પછીની જો હું તમને વાત કરું તો આપણે ટોટલ ત્રણ એક્ઝામ્પલ જોવાના છે, બરોબર, સમયુગ્મી માદા, વિષમયુગ્મી માદા, આ ઉપરાંત અયુગ્મી જે નર. તો એ દરેક છે એક્ઝામ્પલ, એની સાથે આપણે જોઈએ. સૌથી પહેલા જો હું તમને વાત કરું તો એની અંદર XO પ્રકારનું લિંગ નિશ્ચયન, તો આપણે પહેલો પ્રકાર શું જોશું, XO પ્રકારનું લિંગ નિશ્ચયન. મિત્રો, જે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું હતું ભાઈ XO પ્રકારનું જે લિંગ નિશ્ચયન એટલે શું, બરોબર, તો XO પ્રકારનું લિંગ નિશ્ચયન ની અંદર આપણે ત્યારે પણ વાત કરેલી હતી કે તેતિ ગોળાની અંદર ખાસ કરીને નરમાં દેહી રંગસૂત્ર ઉપરાંત અયુગ્મી X રંગસૂત્ર આવેલું હોય છે, જે પણ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી કે ભાઈ આપણે શું કરીએ કે ભાઈ એક્ઝામ્પલ તરીકે, બરોબર, તેતિ ગોળો એની અંદર મેં શું વાત કરી હતી કે ભાઈ એક તો બે પ્રકારના જે રંગસૂત્ર હોય, એક તો દહી અને જાતીય, બરોબર. તો જાતીય રંગસૂત્રની અંદર ફરી પાછા આપણે બે ભાગ પડશે કે નરમાં આવેલા જાતીય રંગસૂત્ર અને માદામાં આવેલા જાતીય રંગસૂત્ર. તો ત્યારે પણ આપણે વાત કરી લીધી કે નરની અંદર આપણે રંગસૂત્ર છે, પરંતુ કેવા છે, અયુગ્મી. ત્યાર પછી માદાની અંદર આવેલા છે, બરોબર, તો કેવા છે, સમયુગ્મી. એટલે મતલબ એવો છે કે એની અંદર દૈહિક રંગસૂત્રો ઉપરાંત જે બાકીના જે આપણે એક્સકાય જે રંગસૂત્ર વાત કરેલી હતી, ભાઈ અમુકની અંદર જોવા મળતું હતું, અમુકમાં નહોતું જોવા મળતું, બરોબર, તો એ જે છે એ આપણે નર અને માદાની અંદર આપણે જોવા મળે છે, બરોબર. તો દૈહિક રંગસૂત્ર ઉપરાંત જે રંગસૂત્ર આવેલા હોય તેને આપણે કેવા કહીએ છીએ, જાતીય રંગસૂત્ર, બરોબર. ત્યાર પછીની વાત કરીએ તો અહીંયા જે નર અને માદાની અંદર, બરોબર, જે આપણે અસર જોઈ હતી, તો નરની અંદર આપણે અયુગ્મી એટલે શું, તો કે XO પ્રકારનું રંગસૂત્ર જોવા મળે છે, બરોબર. જ્યારે આ જે રંગસૂત્ર છે એ માદાની અંદર જોડમાં જોવા મળે છે, બરોબર, ડબલ X. તો અહીંયા એનો મતલબ શું થશે, તો કે મતલબ એવો છે કે અહીંયા સમયુગ્મી છે, જોડમાં છે, જોડ જ છે, પરંતુ કેવી છે, સમાન. તો આપણે જે અહીંયા માદા છે એને કેવા કહીશું, સમયુગ્મી, પરંતુ સામે જે નર છે એને આપણે શું કહીશું, અયુગ્મી. અયુગ્મી નો મતલબ એવો થાય કે અહીંયા જોડમાં રંગસૂત્ર આવેલું છે નહીં, એટલે આપણે એને કેવા પ્રકારનું કહીશું, XO પ્રકારનું રંગસૂત્ર. આ જે પહેલી વાત થઈ XO પ્રકારનું રંગસૂત્ર લિંગ છે. ત્યાર પછીમાં જો બીજી વાત કરું તો XY પ્રકારનું લિંગ નિશ્ચય, XY પ્રકારનું લિંગ નિશ્ચય. મિત્રો, બધાને ખ્યાલ છે, મોસ્ટ ઓફ બધાને ખ્યાલ છે કે ભાઈ જે એક્સ વાય પ્રકારનું જે રંગસૂત્ર છે એ ઘણા આપણે ભાઈ કીટકો ઉપરાંત આપણે એમ કહીએ કે ભાઈ જે ડ્રોસોફિલા છે, મનુષ્ય છે, એની અંદર પણ આપણને જે આ નર અને માદામાં આવેલું જે જાતીય રંગસૂત્ર આપણને સમાન સંખ્યામાં જોવા મળતું હોય. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ જે મોસ્ટ ઓફ કિસ્સામાં એવું જોવા મળે કે ભાઈ જે જાતીય રંગસૂત્ર છે, બરોબર, તો એની સંખ્યા નર અને માદામાં બંનેમાં કેવી જોવા મળતી હોય છે, સમાન. આ ઉપરાંત લગભગ મોસ્ટ ઓફ દૈહિક રંગસૂત્રોમાં પણ આવું જોવા મળતું હોય છે,
કે જે નર અને માદા બંનેની અંદર જે રંગસૂત્રોની સંખ્યા છે એ કેવું જોવા મળે, આપણને સમાન જોવા મળતી હોય છે. હવે ખાસ કરીને જે XY પ્રકારનું જે રંગસૂત્ર છે બરોબર, તો એની અંદર ખાસ કરીને જે ડ્રોસોફિલા છે અથવા મનુષ્ય અને સસ્તનધારીઓમાં નર અને માદામાં રંગસૂત્રોની સંખ્યા લગભગ કેવી હોય, સરખી હોય. એના એક્ઝામ્પલ આપી શકીએ આપણે કે ભાઈ ધારો કે ડ્રોસોફિલા માર્કી છે, ડ્રોસોફિલા છે, આ ઉપરાંત મનુષ્ય છે, આ ઉપરાંત મોસ્ટો જે સસ્તન મીન્સ કે સ્તનધારી જે પ્રાણીઓ છે બરોબર, એની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી જોવા મળતી હોય છે, સમાન જોવા મળતી હોય છે. રંગસૂત્રની સંખ્યા સમાન જોવા મળતી હોય છે. અને આ જે રંગસૂત્રો છે બરોબર, તો એની અંદર પણ આપણે એવા જે બે ભાગ પાડી શકાય કે ભાઈ જે નર અને માદા બરોબર, તો બંનેની અંદર જે આપણે દૈહિક રંગસૂત્રો ઉપરાંત આપણને જાતીય રંગસૂત્રો પણ અહીંયા આપણને જોવા મળતા હોય છે. અને આ જે આપણે કહીએ કે જે જાતીય રંગસૂત્રો છે, તો એ જાતીય રંગસૂત્રોની અંદર આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્પષ્ટ ધારો કે નર હોય અને માદા. મિત્રો યાદ રાખજો, XY પ્રકારનું છે, અને હું બીજું નામ એવું આપું કે ભાઈ જે માદાની અંદર સમયુગ્મી રંગસૂત્રો અને નરની અંદર વિષમયુગ્મી, બીજું પણ આપણે એનું નામ આપી શકીએ. જોઈએ આપણે મનુષ્યની વાત કરીએ તો નરની અંદર શું આવ્યું છે, XY, જ્યારે માદાની અંદર શું આવ્યું છે, XX. એનો મતલબ એવો થશે કે અહીંયા નર છે એ કેવો થશે, બોલો કેવો થશે, સમયુગ્મી કે વિષમયુગ્મી? હા, જોડી છે, પરંતુ કેવી છે, એક્સ અને વાય બંને અલગ છે, માટે અહીંયા આપણે આ જોડી છે એને કેવી કહેશું, વિષમયુગ્મી. જ્યારે અહીંયા માદા છે એ બંને એક રંગસૂત્ર ધરાવતી હોવાથી એને આપણે શું કહીશું, સમયુગ્મી. વિષમયુગ્મી અને સમયુગ્મી, તો અહીંયા નર અને માદાની અંદર છે વેરિએશન જોવા મળે બરોબર, તો એ પણ ખાસ કરીને અહીંયા આપણે ધ્યાન રાખીશું. અથવા XY પ્રકારનું જે લિંગ વિશ્વયન છે એને આપણે પણ કહી શકીએ કે નરમાં વિષમયુગ્મી અને માદામાં સમયુગ્મી પ્રકારનું લિંગ વિશ્વયન. તો પણ મનુષ્ય છે, ડ્રોસોફિલા છે, અથવા જે સસ્તનધારી અથવા સ્તનધારી જે પ્રાણીઓ છે તેની અંદર આ પ્રકારનું લિંગ વિશ્વયન આપણને જોવા મળતું હોય છે. હવે આની અંદર કેવું હોય છે કે જે એક્સ રંગસૂત્ર છે એ બધામાં મોટું હોય, જેમ કે આપણે નરની વાત કરીએ કે ભાઈ એક્સ રંગસૂત્ર અને વાય, તો એક્સ રંગસૂત્ર છે એ પ્રમાણમાં કેવું હોય છે, મોટું હોય છે. જ્યારે વાય રંગસૂત્ર છે એ એક્સ ની કમ્પેરિઝનમાં કેવું હોય છે, નાનું હોય છે. મિત્રો આ પણ એક વસ્તુ યાદ રાખજો ખાસ, કે એક્સ અને વાય રંગસૂત્રની અંદર જે એક્સ રંગસૂત્ર છે એ પ્રમાણમાં વાય કરતા કેવું હોય છે, મોટું હોય છે. જ્યારે વાય રંગસૂત્ર છે એક્સ કરતા કેવું હોય છે, નાનું હોય છે. હવે આ જે આપણે XY પ્રકારનું જે રંગસૂત્ર છે બરોબર, તો એની અંદર પણ આપણે આ જે વાત કરી શકાય. આ ઉપરાંત અહીંયા આપણને એક સ્પષ્ટતા છે કે અહીંયા જે નર છે એ વિષમયુગ્મી જોવા મળશે અને માદા છે તે આપણે કેવી જોવા મળશે, સમયુગ્મી. હવે ત્રીજી શક્યતા મિત્રો એવી છે કે જેની અંદર માદામાં વિષમયુગ્મતા, અહીંયા માદા કેવી છે, સમયુગ્મી, પરંતુ આપણે હવે ત્રીજો જો પ્રકાર જોઈએ માદામાં અમુક પક્ષીઓની અંદર આ વસ્તુ ઉલટી જોવા મળે. ઉલટી એટલે શું, કે માદા છે એમાં સમાન રંગસૂત્ર નથી, એટલે માદા કેવી બનશે, અહીંયા વિષમયુગ્મી બનશે, જ્યારે નર છે એ કેવા બનશે, સમયુગ્મી. એટલે દરેક કિસ્સાની અંદર એવું આપણે માની ન લઈ શકીએ કે ભાઈ નર છે હંમેશા વિષમયુગ્મી જ હોય. જ્યારે અમુક પક્ષીઓમાં કે એની અંદર આપણને એવું જોવા મળે છે
કે જે નર છે બરોબર એ આપણે ક્યાં જોવા મળશે સમયુગ્મી જ્યારે માતા છે બરોબર એ કેવા જોવા મળશે આપણે વિષમયુગ્મી એટલે ખાસ કરીને જે આપણે પક્ષીઓની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને પક્ષીઓમાં આપણે બે વાત કરીએ નર અને માદા બરોબર તો મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે શું આવશે કે ભાઈ અહીંયા જે છે એનાથી તદ્દન કેવી ઉલટી બાબત તો ઉલટી બાબતની અંદર શું આવશે કે જે નર છે બરોબર તો નરની અંદર અહીંયા સમયુગ્મી આવશે એટલે ઝેડ ઝેડ જ્યારે માદા છે એ વિષમયુગ્મી એટલે શું આવશે ઝેડ ડબલ્યુ હવે અહીંયા ઝેડ ઝેડ છે એટલે આપણે એને શું કહીશું સમયુગ્મી કહીશું બરોબર અને અહીંયા છે ડબલ્યુ છે એટલે આપણે શું કહીશું એને વિષમયુગ્મી મિત્રો આપણે એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો અને ખાસ યાદ રાખજો ક્વેશ્ચન ની અંદર અથવા એમસીક્યુ ની અંદર પણ આપણને પૂછાય નીટ ની અંદર પણ આ ઘણી વખત આપણને પૂછાતો હોય છે કે ભાઈ પક્ષીઓની અંદર નર અને માદાની જે જાતીય રંગસૂત્ર છે બરોબર તો એના વિશેની જે પણ તમને ઇન્ફોર્મેશન છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પક્ષીઓ છે એ મનુષ્યથી તદ્દન વિપરીત એટલે કે નર અને માદાનો જે ભેદ છે બરોબર જે સમયુગ્મી અને વિષમયુગ્મી એ આની અંદર આપણને ચેન્જીસ જોવા મળતો હોય છે તો અહીંયા આપણે જે માદાની અંદર જે વિષમયુગ્મતા છે બરોબર તો એ જ વસ્તુ નર અને અમુક જે ડ્રોસોફિલા કે એની અંદર એ સમયુગ્મતા જોવા મળે છે એટલે આ ત્રણ બાબત એવી છે કે જે આપણે લિંગ નિશ્ચય એનાથી આપણે ખ્યાલ આવી શકે એટલે ખાસ કરીને ફરી વાર યાદ રાખજો કે XO પ્રકારનું લિંગ નિશ્ચયન તો XO પ્રકારના લિંગ નિશ્ચયનમાં શું જોવા મળતું હતું કે અહીંયા ખાસ કરીને અયુગ્મી અને સમયુગ્મી મિત્રો યાદ રાખજો કે અહીંયા અયુગ્મી અને સમયુગ્મી છે જ્યારે બીજી જે વાત છે તેની અંદર શું આવે છે આપણે XY પ્રકારનું લિંગ નિશ્ચયન તો એની અંદર આપણને શું જોવા મળે છે વિષમયુગ્મી અને સમયુગ્મી બરોબર જ્યારે અહીંયા આપણને શું જોવા મળે છે માદામાં વિષમયુગ્મતા બરોબર તો અહીંયા આપણને સમયુગ્મી અને અહીંયા આપણને વિષમયુગ્મી એટલે આવી ત્રણ પ્રકારથી આપણે જે તે પ્રાણી છે કીટકો છે માખી છે સસ્તન છે તો અલગ અલગ પ્રકારના જે પ્રાણીઓ છે તેનું આપણે લિંગ નિશ્ચયને આપણને ખ્યાલ આવી શકે એટલે આ વસ્તુ પણ ખાસ કરીને નોટ ડાઉન કરજો ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે ભાઈ સમજાવો મનુષ્યમાં લિંગ નિશ્ચય તો આપણે ફરી પાછું